બાળકો અને યુવાનોમાં રહેલી શક્તિને બહાર લાવવા માટે સરકાર દ્વારા દર વર્ષે શિક્ષણની સાથે સાથે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ સુંદર આયોજન કરવામાં આવતું હોય છે. ત્યારે બનાસકાંઠા જિલ્લાના ધાનેરામાં આવેલી જૂની અને જાણીતી ગ્રાન્ટેડ શાળા એટલે ડીબી પારેખ હાઈસ્કૂલ, જ્યાં તાલુકા કક્ષાનો 52મો યુવા ઉત્સવ ધાનેરાના ધારાસભ્ય નથાભાઈ પટેલ, પૂર્વ પાણી પુરવઠા મંત્રી હરજીવનભાઈ પટેલ, ધાનેરાના પૂર્વ ધારાસભ્ય જોઈતાભાઈ પટેલ અને બનાસ મેડિકલ કોલેજના પ્રમુખ, બનાસ ડેરીના વાઇસ ચેરમેન માવજીભાઈ દેસાઈ અને બનાસકાંઠા જિલ્લા ભાજપ ઉપપ્રમુખની વસંતભાઈ પુરોહિત અને વિવિધ રાજકીય અને સામાજિક કાર્યકરોની અધ્યક્ષતામાં દીપ પ્રાગટ્ય કરીને ખુલ્લો મૂકવામાં આવ્યો. આ યુવા ઉત્સવમાં કુલ જુદી જુદી 32 સ્પર્ધાઓ જેવી કે નાટક, એકપાત્રીય અભિનય, લોકનૃત્ય, ચિત્ર સ્પર્ધા, નિબંધ સ્પર્ધા, શીઘ્ર વ્યક્તિત્વ સ્પર્ધા, ભરતનાટ્યમ, મણિપુરી, કુચીપુડી, સમૂહ ગીત, લોકગીત, વેસ્ટમાંથી બેસ્ટ, તબલા, હાર્મોનિયમ, ઢોલ, વાંસળી અને ગિટાર જેવી વિવિધ સ્પર્ધાઓ અવિભાગ, બી વિભાગ અને ખુલ્લો વિભાગ એમ ત્રણ વિભાગમાં મળી કુલ 43 જેટલી શાળાઓના 400 જેટલા બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને પોતાનામાં રહેલી સુશક્ત શક્તિને બહાર લાવવાનો પ્રયત્ન કર્યો હતો. આ તમામ સ્પર્ધાઓમાં સૌથી સારું પરફોર્મન્સ કરનાર સ્પર્ધકોને 1-3 ક્રમાંક આવનાર સ્પર્ધકોને ઇનામના દાતા રમેશભાઈ ઠક્કર, ધાનેરા નાયબ મામલતદાર ધીરજભાઈ તેમજ મહેમાનશ્રીઓને અને શિક્ષકોના હસ્તે ઇનામ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા. અને આ યુવા ઉત્સવમાં જે સ્પર્ધકોએ તાલુકા કક્ષાએ પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો હોય તેઓ આગામી સમયમાં જિલ્લા કક્ષાએ યોજાનાર સ્પર્ધામાં ભાગ લેવા જશે. આ સમગ્ર કાર્યક્રમનું સુંદર સંચાલન ધાનેરા તાલુકા યુવા ઉત્સવના કન્વીનર અને ડીબી પરેખ હાઈસ્કૂલના આચાર્ય SS સોલંકી સાહેબ અને સહ કન્વીનર DM કડવી સાહેબ તેમજ ડીબી પારેખ સ્કૂલના તમામ શિક્ષકો દ્વારા કરવામાં આવ્યો. આ યુવા ઉત્સવમાં બનાસકાંઠા ધાનેરા પૂર્વ નગરપાલિકા પ્રમુખ બળવંતભાઈ બારોટ, આશાબેન પટેલ, ડામરાજી રાજગોર, શૈલેષભાઈ K મોરખિયા, કીર્તિભાઈ M શાહ તેમજ ધાનેરા અને તાલુકાની વિવિધ શૈક્ષણિક સંસ્થાના આચાર્યશ્રીઓ અને શિક્ષક મિત્રો તથા બાળકો બહોળી સંખ્યામાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ યુવા ઉત્સવમાં ભોજનના દાતા મફતસિંહ D બારોટ દ્વારા સુંદર ભોજનની વ્યવસ્થા કરાઈ હતી તેમજ મંડપ અને સાઉન્ડના દાતા ફોજા GD રાજપૂત દ્વારા સુંદર સાઉન્ડ સિસ્ટમ પૂરી પાડવામાં આવી અને જે સ્પર્ધકોએ જુદી જુદી સ્પર્ધામાં ભાગ લીધો હતો તેમને પ્રોત્સાહિત કરવા માટે ઇનામના દાતા રમેશભાઈ D ઠક્કર ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સુરેશ ગલચર સાથે NS ગુજરાત ન્યૂઝ, બનાસકાંઠા.